નમસ્કાર મિત્રો વેદમૈયા કેરિયર એકેડેમીમાં આપ સૌ મિત્રોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ગુજરાતની ભૂગોળ જેમો ગુજરાતના જિલ્લાઓની રચના કેવી રીતે થઈ અને કોના સમયમાં થઈ અને કયા વર્ષે થઈ એના વિશે આજે આપણે જાણકારી મેળવી તો સૌ પ્રથમ આપણે જાણી લઈએ કે આપણું રાજ્ય ગુજરાત જેની સ્થાપના એક મે ઓગણીસો ને સાહીઠના રોજ થઈ હતી અને એક મે ઓગણીસો ને સાહીઠના રોજ ભારતનું પંદરમું રાજ્ય એ આપણું ગુજરાત રાજ્ય બન્યું તો એક મે ઓગણીસો સાહીઠ એ ગુજરાતનો સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આ એક મે ઓગણીસો ને સાહીઠને આપણે આંતરરાષ્ટ્રીય મજૂર દિન તરીકે પણ ઉજવીએ છીએ તો આપણા રાજ્યનો જે સ્થાપના દિન એ જ આંતરરાષ્ટ્રીય મજૂર દિન તરીકે પણ આપણે ઉજવીએ છીએ હવે જ્યારે એક મે ઓગણીસો ને સાહીઠના રોજ ગુજરાત રાજ્યની અલગ સ્થાપના થઈ ત્યારે ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન એ રવિશંકર મહારાજના હસ્તકે કરવામાં આવ્યું હતું એટલે કે ગુજરાત રાજ્યની સ્થાપનાની પ્રથમ ઇન્ટ એ રવિશંકર મહારાજે મૂકી હતી એટલે તેઓ ગુજરાત રાજ્યના ઉદ્ઘાટા તરીકે ઓળખાય છે અને આ રવિશંકર મહારાજ જેમનો જન્મ રડુ ગામે થયો હતો અને રડુ એ તેમનું મોસાર છે અને તેમનું વતન સરસવાણી ગામ છે તો મિત્રો આ રવિશંકર મહારાજે જ્યારે ગુજરાત રાજ્યની સ્થાપના કરી ત્યારે તેમના માનમો આ ઘટનાને સંબંધિત ઝવેરચંદ મેઘાણી જેમને ગાંધીજીએ રાષ્ટ્રીય શાયર કયા હતા એવા ઝવેરચંદ મેઘાણીએ રવિશંકર મહારાજના જીવનચરિત્ર ઉપર માણસાઈના દીવા નામે પુસ્તક લખ્યું અને આ માણસાઈના દીવામાં ઝવેરચંદ મેઘાણીએ રવિશંકર મહારાજને મુઠ્ઠી ઊંચેરો માનવી કહ્યો આ ઉપરાંત પન્નાલાલ પટેલે પણ રવિશંકર મહારાજના જીવન ઉપર એક પુસ્તક લખેલું છે જે પુસ્તકનું નામ છે જેને જીવી જાણ્યું એટલે કે રવિશંકર મહારાજના જીવન ચરિત્રો ઉપર બે પુસ્તક લખાય છે એક છે માણસાઈના દીવા જેના લેખક છે ઝવેરચંદ મેઘાણી અને બીજા છે જેણે જીવી જાણ્યું એના લેખક છે શ્રી પન્નાલાલ પટેલ અને આ પન્નાલાલ પટેલ જેમને માનવીની ભવાઈ માટે જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો હતો હવે જોઈએ એક મે ઓગણીસો ને સાહીઠના રોજ જ્યારે અલગ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે ગુજરાતમાં વિધાનસભાની એકસો ને બત્રીસ સીટો હતી મિત્રો એક્ઝામમાં એકવાર ક્વેશ્ચન પૂછાયો છે કે જ્યારે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે ગુજરાત રાજ્યની વિધાનસભાની સીટો કેટલી હતી તો એકસો ને બત્રીસ ત્યારબાદ બીજા જ વર્ષે એટલે કે ઓગણીસો ને બાસઠમાં આ સીટોમાં વધારો કરીને એકસો ને ચોપન સીટો કરવામાં આવી ત્યારબાદ આપણે જોઈએ તો ઓગણીસો સડસઠ એટલે કે પાંચ વર્ષ પછી નવો સુધારો કર્યો અને એકસો અડસઠ ગુજરાત વિધાનસભાની સીટો કરવામાં આવી અને ત્યારબાદ ઓગણીસો પંચોતેર આપણે જાણીએ છીએ કે ઓગણીસો ને પંચોતેરમાં ગુજરાતમાં કટોકટી લાગુ પડી હતી તો આ કટોકટીના સમયગાળામાં ગુજરાત વિધાનસભાની સીટો વધારીને એકસો બેસી સીટો કરવામાં આવી અને આજે પણ ગુજરાત વિધાનસભામાં એકસો ને બેસી સીટો છે મિત્રો જ્યારે ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન થયું ત્યારે વિધાનસભા કયો બેસતી હતી સચિવાલય કયો બેસતું હતું ગુજરાતનું રાજભવન કયો આવ્યું હતું એના સંબંધિત પણ કેટલાક ક્વેશ્ચન એક્ઝામમાં વારંવાર પૂછાય છે તો સૌપ્રથમ આપણે જાણી લઈએ કે જ્યારે ગુજરાત રાજ્યની અલગ સ્થાપના થઈ ત્યારે ગુજરાતની વિધાનસભા એ સિવિલ હોસ્પિટલ અસારવા એટલે કે અસારવા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં વિધાનસભા બેસતી હતી ત્યારબાદ સચિવાલય જોઈએ તો ઓબાવાડી ખાતે આવેલ પોલીટેકનિક ટેકનિકમાં ગુજરાતનું સચિવાલય બેસતું હતું એટલે કે તે ચાલતું હતું હાઈકોર્ટ જોઈએ ગુજરાતની અત્યારે હાલ ગુજરાતની હાઈકોર્ટ સોલા વિસ્તારમાં છે જ્યારે જે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે ચિલ્ડ્રન હોસ્પિટલ નવરંગપુરા ખાતે ગુજરાત રાજ્યની હાઈકોર્ટ ચાલતી હતી અને ગુજરાતનું રાજભવન જોઈએ તો મોતીસારી મહેલ શાહીબાગ ખાતે ગુજરાતનું રાજભવન ચાલતું હતું અને અત્યારે ગુજરાતની વિધાનસભા વિઠ્ઠલભાઈ પટેલ ભવન જે સેક્ટર દસમાં આવેલી છે જે આપણે યાદ રાખીશું મિત્રો આપણને એ તો ખબર છે કે વિ ગુજરાતની વિધાનસભા એ વિઠ્ઠલભાઈ પટેલ ભવન તરીકે ઓળખાય છે જે ગાંધીનગરમાં આવેલ છે પરંતુ એક્ઝામમાં હવે ટ્વિસ્ટ કરીને ક્વેશ્ચન પૂછે છે કે એ કયા સેક્ટરમાં આવ્યું તો આપણે યાદ રાખીશું કે સેક્ટર દસ ગાંધીનગરમાં આવેલા સેક્ટર દસમાં ગુજરાત વિધાનસભા અત્યારે હાલ બેસે છે અને હાલમાં ગુજરાતની એકસો ને બેસી વિધાનસભાની સીટો છે જ્યારે લોકસભાની સીટો છવ્વીસ છે અને રાજ્યસભાની અગિયાર સીટો છે એ આપણે યાદ રાખીશું હવે જોઈએ મિત્રો ગુજરાતના જિલ્લાઓની રચના કોના સમયમાં થઈ તો જ્યારે ગુજરાત રાજ્ય અલગ બન્યું એક મે ઓગણીસો ને સાહીઠ ત્યારે ગુજરાતમાં સત્તર જિલ્લા હતા ત્યારબાદ નવા સોળ જિલ્લા બનાવવામાં આવ્યા અને અત્યારે હાલમાં ગુજરાતને કુલ તેત્રીસ જિલ્લા અને બસો ને પચાસ જેટલા તાલુકા છે તો આ સોળ જિલ્લા ક્યારે બન્યા એના વિશે આજે આપણે જોઈએ એ પહેલાં આપણે જોઈ લઈએ કે ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કચ્છ જિલ્લો છે અને ગુજરાતનો સૌથી નાનો જિલ્લો એ ડાંગ જિલ્લો છે અને ગુજરાતની સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો સુરત જિલ્લો છે ગુજરાતના સૌથી વધુ મેળાઓ ધરાવતો જિલ્લો પણ સુરત જિલ્લો છે જ્યારે ગુજરાતના સૌથી વધુ આદિવાસી મેળાઓ ધરાવતો જિલ્લો પૂછે તો તે પંચમહાલ જિલ્લો છે હવે જોઈએ ગુજરાત રાજ્યના જિલ્લાઓ તો સન ઓગણીસો ને ચોસઠમાં ગુજરાતનો એક નવો જિલ્લો બન્યો જેનું નામ છે ગાંધીનગર તો આ ઈસવીસન ઓગણીસો ને ચોસઠમાં બળવંતરાય મહેતા જેઓ ભાવનગરના વતની હતા તેમના સમયમાં ઓગણીસો ને ચોસઠમાં ગુજરાતનો અઢારમો જિલ્લો બન્યો જે ગાંધીનગર જિલ્લા તરીકે ઓળખાય છે અને આ ગાંધીનગર જિલ્લો એ ગુજરાતનો અઢારમો જિલ્લો બન્યો અને ઓગણીસોને એકત્રીસમાં ચિમનભાઈ પટેલે ગુજરાત વિધાનસભા અમદાવાદમાં જે ચાલતી હતી તેથી એનું મથક બદલીને ગાંધીનગર કર્યું એટલે કે ગુજરાતનો અઢારમો જિલ્લો ગાંધીનગર જેને ઓગણીસો ને એકોતેરમાં એ ગુજરાત વિધાનસભા ચિમનભાઈ પટેલ તેઓ લાવ્યા અને આ ગાંધીનગર જિલ્લો એ અમદાવાદ અને મહેસાણામાંથી બનાવવામાં આવ્યો ત્યારબાદ ઓગણીસમો જિલ્લો જોઈએ તો ગુજરાતનો ઓગણીસમો જિલ્લો વલસાડ બન્યો ગુજરાતનો ઓગણીસમો જિલ્લો વલસાડ બન્યો વલસાડ જિલ્લો એ ગુજરાતનો ઓગણીસમા નંબરનો જિલ્લો બન્યો જેની રચના ઈસવીસન ઓગણીસો ને છાસઠમાં હિતેન્દ્રભાઈ દેસાઈ એ સમયે ગુજરાતના મુખ્યમંત્રી હતા જેઓ સુરતના વતની હતા તેમના સમયમાં કરવામાં આવી અને આ હિતેન્દ્રભાઈ દેસાઈએ આ વલસાડ જિલ્લાને સુરત જિલ્લામાંથી અલગ જિલ્લો બનાવ્યો હવે વલસાડની વિશેષતા જોઈએ તો વલસાડ જિલ્લાની વલસાડી કેરી વલસાડનો સાગ વલસાડના ચીકુ હાપુસકેરી વગેરે એ ખૂબ જ વખણાય છે આ ઉપરાંત જોઈએ તો વલસાડમાં કપરાણા તાલુકામાં આવેલી ધરમપુરની સૌથી વધુ વરસાદ પડે છે ગુજરાતનો સૌથી વધુ વરસાદ એ વલસાડના કપરાણા તાલુકામાં આવેલી ધરમપુરની ટેકરીઓ ઉપર પડે છે અને વલસાડ એ ગુજરાતનો એકમાત્ર એવો જિલ્લો છે કે જે એક જ જિલ્લાની સરહદને સ્પર્શ કરે છે એટલે કે વલસાડ એ ફક્ત અને ફક્ત નવસારી જિલ્લાની સરહદને સ્પર્શ કરે છે તો ગુજરાતનો એકમાત્ર એવો જિલ્લો છે જે ફક્ત ગુજરાતના એક જ જિલ્લાની સરહદને સ્પર્શ કરે છે એવો જિલ્લો છે આપણો વલસાડ જે ગુજરાતનો ઓગણીસમો જિલ્લો અને જેની રચના ઈસ્વીસન ઓગણીસો ને છાસઠમાં હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં કરવામાં આવી હતી ત્યારબાદ આપણે જોઈએ તો બીજી ઓક્ટોબર ઓગણીસો ને સુડતાલીસ એટલે કે ગાંધી ગાંધી જયંતિના દિવસે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલાએ પાંચ નવા જિલ્લાઓની રચના કરી જેમાં સૌ પ્રથમ આપણે જોઈએ તો આ પાંચ જિલ્લાઓ કયા બન્યા તો આણંદ પોરબંદર નવસારી દાહોદ અને નર્મદા આ પાંચ જિલ્લાઓ તેમણે બનાવ્યા તો સૌ પ્રથમ આપણે જોઈએ આણંદ જિલ્લો તો આ આણંદ જિલ્લો એ બે ઓક્ટોબર ઓગણીસો સત્તાણુંના રોજ બન્યો જે ખેડા જિલ્લામાંથી બનાવવામાં આવ્યો મિત્રો આપણે જાણીએ છીએ કે ખેડા જિલ્લામાં અમૂલ ડેરી આવેલી હતી પરંતુ જ્યારે આણંદ જિલ્લો ઓગણીસો ને બન્યો એટલે આ ખેડા જિલ્લાનું ખેડા જિલ્લામાંથી અમૂલ ડેરી એ આણંદ જિલ્લામાં આવી ગઈ આ અમૂલ ડેરીનું સ્વપ્ન આપણા નાયબ વડાપ્રધાન એવા સરદાર વલ્લભભાઈ પટેલ જેઓ ભારતના પ્રથમ ગૃહમંત્રી હતા તેમણે જોયું હતું અને અમૂલ ડેરીની સ્થાપના ત્રિભુવનદાસ પટેલે કરી હતી અને આ અમૂલ ડેરી જેમાં એનડીડીબી એટલે કે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ એનડીડીબીની રચના કરવામાં આવી અને ડૉક્ટર વર્ગીસ કુરિયાને આ એનડીડીબી નો સારો એવો વિકાસ કર્યો અને ઓપરેશન ફ્લડ વન અને ઓપરેશન ફ્લડ ટુ એમ શ્વેત ક્રાંતિઓ ડૉક્ટર વર્ગીસ કુરિયનની અધ્યક્ષતામાં બે શ્વેત ક્રાંતિઓ થઈ ઓપરેશન ફ્લડ વન અને ઓપરેશન ફ્લડ ટુ જે દૂધ સાથે સંકળાયેલી ક્રાંતિઓ છે જે શ્વેત ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ જોઈએ મિત્રો પોરબંદર તો આ પોરબંદર જિલ્લો પણ બીજી ઓક્ટોબર ઓગણીસો સત્તાણુંના રોજ બનાવવામાં આવ્યો જે જૂનાગઢ જિલ્લામાંથી બનાવવામાં આવ્યો અને આ પોરબંદરની અંદર બરડો ડુંગર ઉપરાંત પોરબંદરમાં માધવપુરનો મેળો ભરાય છે જે પૂર્વ પશ્ચિમના મિલન સમાનનો મેળો ગણવામાં આવે છે તો આ પોરબંદરની રચના પણ શંકરસિંહ વાઘેલાના સમયમાં કરવામાં આવી હતી અને મિત્રો આપણે જાણીએ છીએ કે પોરબંદરમાં મહાત્મા ગાંધીજીનો જન્મ થયો હતો અને પોરબંદર ખાતે કીર્તિ મંદિર આવેલું છે ઉપરાંત તારા મંદિર પણ આવેલું છે અને આ પોરબંદરના વતની રમેશ ઓઝા જેમના પ્રયત્નોથી પ્રથમ કામધેનું અભયારણ્ય એટલે ગાય માટેનું પ્રથમ અભયારણ્ય એ રમેશ ઓઝાના પ્રયત્નોથી શ્રીમતી આનંદીબેન પટેલ જેઓ તત્કાલીન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા તેમના સમયમાં કામધેનું અભયારણ્ય જે ભારતનું પ્રથમ ગાય માટેનું અભયારણ્ય છે તેની રચના પોરબંદરમાં કરવામાં આવી હતી હવે જોઈએ તો નવસારી તો આ નવસારી જિલ્લો એ વલસાડ જિલ્લામાંથી બનાવવામાં આવ્યો અને મિત્રો આપણે જાણીએ છીએ કે વલસાડ એ ગુજરાતનો ઓગણીસમો જિલ્લો બન્યો જે ઓગણીસો ને છાસઠમાં હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં બનાવવામાં આવ્યો હતો તો આ વલસાડ જિલ્લામાંથી પણ એક નવસારી જિલ્લો બનાવવામાં આવ્યો આ નવસારી જિલ્લો એ પુસ્તકોની નગરી તરીકે ઓળખાય છે અને આ નવસારી જિલ્લામાં પૂર્ણા નદી આવેલી છે તો પુસ્તકોની નગરી તરીકે ઓળખાય છે અને પૂર્ણા નદીના કિનારે આ નવસારી જિલ્લો આવેલો છે ત્યારબાદ જોઈએ દાહોદ જિલ્લો તો દાહોદ જિલ્લાની રચના પણ બીજી ઓક્ટોબર ઓગણીસો સત્તરના રોજ શંકરસિંહ વાઘેલાના સમયમાં કરવામાં આવી હતી અને આ દાહોદ જિલ્લામાં ઔરંગઝેબનો જન્મ થયો હતો આપણે જાણીએ છીએ કે મિત્રો જ્યારે અંતિમ મુઘલ સમ્રાટ જે ખૂબ જ શક્તિશાળી મુઘલ સમ્રાટો હતા ત્યારબાદ ઉત્તરવર્તી મુઘલ કાળ શરૂ થયો પરંતુ એ પહેલો અંતિમ મુઘલ સમ્રાટ ઔરંગઝેબ જેનો જન્મ દાહોદ જિલ્લામાં થયો હતો અને જે ખૂબ જ ક્રૂર અને ડેન્જર એવો શાસક હતો ઔરંગઝેબ એ મુઘલ શાસક હતો એ પહેલો શાહજહા એના પહેલો જહાંગીર અને એના પહેલો અકબર જે અકબર નિરક્ષર શાસક હતો અને શાહજહાના સમયમાં ચિત્રકલાનો સારો એવો જહાંગીરના સમયમાં ચિત્રકલાનો સારો એવો વિકાસ થયો હતો અને શાહજહાના સમયમાં સ્થાપત્ય કલાનો સારો એવો વિકાસ થયો હતો હવે જોઈએ તો આ દાહોદની અંદર બે પ્રકારના મેળા આપણને જોવા મળે છે જેમાં દાહોદના ગરબડામો ગાય ગુહાટીનો મેળો અને દાહોદના જેસાવાડામાં ગોળ ગધેડાનો મેળો ભરાય છે અને આ દાહોદ જિલ્લાની સરહદ એ રાજસ્થાન અને મધ્યપ્રદેશ એમ બે રાજ્યોને સ્પર્શ કરે છે તો આપણે એ દાહોદ જિલ્લો પણ ખાસ યાદ રાખીશું હવે જોઈએ નર્મદા જિલ્લો તો આ નર્મદા જિલ્લાની રચના એ ભરૂચમાંથી કરવામાં આવી હતી અને મિત્રો આપણે જાણીએ છીએ કે ભરૂચની સ્થાપના ભૃગુ ઋષિએ કરી હતી અને પ્રાચીન સમયમાં ભરૂચ એ ભૃગુ કચ્છ તરીકે પણ ઓળખાતું હતું આ ભરૂચમાંથી અને વડોદરામાંથી નર્મદા જિલ્લો બીજી ઓક્ટોબર ઓગણીસો ને સત્તાણુંના રોજ શંકરસિંહ વાઘેલાના સમયમાં બનાવવામાં આવ્યો અને આ નર્મદા જિલ્લાનું મુખ્ય મથક એ રાજપીપળા રાખવામાં આવ્યું અને આ રાજપીપળા મિત્રો નર્મદા જિલ્લામાં થઈને નર્મદા નદી વહે છે પરંતુ અહીંયો આપણને એક્ઝામમાં મિસ્ટેક થાય કે નર્મદા જિલ્લાનું મુખ્ય મથક રાજપીપળા એ કઈ નદીના કિનારે આવેલું છે એવો એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય તો આપણે મોટેભાગે નર્મદા જ લખીને આવીએ પરંતુ રાજપીપળા એક કરજણ નદીના કિનારે આવેલું છે જે આપણે યાદ રાખીશું અને આ નર્મદા જિલ્લામાં સાધુ બેટ પર સરદાર વલ્લભભાઈ પટેલની એકસો ને મીટર ઊંચી પ્રતિમા બનાવવામાં આવી જેનું સ્વપ્ન બે હજાર તેરમાં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જોયું હતું અને તેની સ્થાપના કરવાની બે હજાર તેરમાંથી શરૂઆત કરી હતી અને બે હજાર અઢાર એકત્રીસ ઓક્ટોબર બે હજાર અઢારના રોજ તેનું અનાવરણ કરવામાં આવ્યું જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે જે સાધુ બેટપર અને ગરુડેશ્વર તાલુકામાં આવેલી છે ત્યારબાદ આ નર્મદા જિલ્લામાં એક નિર્ણાય ધોધ આવેલો છે અને આ નિણાય ધોધ ઉપરાંત ડેડીયાપાડા અને સુલ પ્રાપાણેશ્વર અભયારણ્યને પણ આવેલા છે આ ઉપરાંત આપણે જોઈએ મિત્રો તો નર્મદા જિલ્લાના નવ જેટલા તાલુકા છે હવે આપણે આગળ તો ગુજરાતનો પચીસમા નંબરનો જિલ્લો બન્યો પાટણ આ પાટણ એ ગુજરાતનો પચીસમો જિલ્લો બન્યો અને ભારતનું પચીસમું રાજ્ય જોઈએ તો સિક્કિમ એ ભારતનું પચીસમું રાજ્ય બન્યું હતું હવે કેશુભાઈ પટેલ તત્કાલીન મુખ્યમંત્રી હતા તેમના સમયમાં પચીસમો જિલ્લો પાટણ બન્યો અને આ પાટણ જિલ્લો એ બનાસકાંઠા અને મહેસાણામાંથી બનાવવામાં આવ્યો હવે જોઈએ મિત્રો તો પાટણ એ ગુજરાતમાં સોલંકી યુગ ઈસવીસન નવસો બેતાલીસથી ઈસવીસન તેરસો ને ચાર આ સમયગાળો સોલંકી કાળ ગણાય છે એ સમયમાં પાટણ એ ગુજરાતનું પાટનગર અથવા ગુજરાતની સોલંકી કાળમાં રાજધાની હતી અને આ સોલંકી કારને ગુજરાતનો સુવર્ણકાર તરીકે ઓળખવામાં આવે છે આ સોલંકી કાળમાં ગુજરાતમાં પાટણની સ્થાપના ઈસવીસન સાતસો ને છેતાલીસમાં વનરાજ ચાવડાએ કરી હતી એટલે કે ચાવડા વંશનો વનરાજ ચાવડા એ તેનો સ્થાપક હતો અને તેણે પોતાના મિત્ર અણહિલ બરવાડની યાદમાં પાટણની સ્થાપ સ્થાપના કરી હતી અને તેના ગુરુ હતા આચાર્ય શિલભદ્ર સુરી જેઓ જૈન મુનિ હતા એટલે કે અણહિલ બરવાડ જ્યારે એટલે કે વનરાજ ચાવડા જ્યારે નાના હોય છે એટલે બાળપણમાં જ તેમની શીલભદ્ર સુરી એ તેમની પોતાની સાથે લઈ જાય છે અને તેમને મોટા કરે છે અને આ વનરાજ ચાવડા સાતસો ને છેતાલીસમાં પાટણમાં ચાવડા વંશની સ્થાપના કરે છે અને પાટણને ગુજરાતનો પાટનગર બનાવે છે ત્યારબાદ સોલંકીકાળમાં જોઈએ તો કુમારપાળ આ કુમારપાળના ગુરુ હેમચંદ્રાચાર્ય હતા જેમણે સિદ્ધ હેમ શબ્દાનું શાસન લખ્યું હતું અને આ કુમારપાળ એ એક એવા રાજવી હતા જેમણે ગુજરાતમાં પાટણમાં પટોળાની શરૂઆત કરી હતી તેઓ સાળવીઓને પાટણમાં પટોળા બનાવતી જાતિને સાળવી તરીકે ઓળખવામાં આવતી આ સાળવીઓને તેઓ ગુજરાતમાં લઈ આવ્યા અને ગુજરાતમાં પા પટોળાની રચના શરૂ કરાવી તો મિત્રો પાટણના પટેલો જીઆઈ ટેગ એટલે કે જીઓગ્રાફી ઇન્ડેક્સ આ ટેગ બસોને બત્રીસ મિત્રો એક્ઝામમાં અહીંયા ક્વેશ્ચન પૂછાય કે પાટણના પટોળાનું જીઆઈ ટેગ કયું છે તો બસોને બત્રીસ નંબરનો જીઆઈ ટેગ એટલે કે જિયોગ્રાફિક ઇન્ડેક્સ ટેગ આ ધરાવે છે પાટણના પટોળા તો આ થઈ પાટણની વાત ત્યારબાદ મિત્રો જોઈએ તો છવ્વીસમો જિલ્લો જે તાપી બે હજાર સાતમો તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ બનાવ્યો હતો પરંતુ મિત્રો પાટણમાં આપણે એક વાત જોઈએ કે પાટણ જિલ્લો એ કચ્છનું નાનું રણ અને કચ્છના મોટા રણને અલગ કરે છે તો મિત્રો જ્યારે આપણે કચ્છની બોર્ડર જોઈએ તો અહીંયા પાટણ જિલ્લો આવેલો છે તો એ મોટું રણ અને નાના રણ એ બંનેને પાટણ જિલ્લો અલગ કરે છે ત્યારબાદ જોઈએ ગુજરાતનો છવ્વીસમો જિલ્લો તાપી જેનું મુખ્ય મથક વ્યારા છે જે બે હજાર સાતમો તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બનાવ્યો હતો તો મિત્રો હવે થયા ગુજરાતના છવ્વીસ જિલ્લાઓ અને ત્યારબાદ નવા સાત જિલ્લાઓ એ પણ તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર તેરમાં માં બનાવ્યા તેના વિશે હવે આજે આપણે આગળ જોઈએ તો મિત્રો તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવા સાત જિલ્લા ડિક્લેર કર્યા જેમાં આપણે સત્યાવીસમો જિલ્લો જોઈએ તો સત્યાવીસમો જિલ્લો એ દેવભૂમિ દ્વારકા બનાવવામાં આવ્યો અને આ દેવ દેવભૂમિ દ્વારકા એ જામનગરમાંથી બનાવવામાં આવ્યો અને આ દેવભૂમિ દ્વારકાનું મુખ્ય મથક જામખંભાળિયા જે ગી નદીના કિનારે આવેલું છે અને આ દેવભૂમિ દ્વારકામાં જગત મંદિર પણ આવેલું છે અને હવે દેવભૂમિ દ્વારકામાં એક સિગ્નેચર બ્રિજ બનાવવામાં આવે છે જે ભારતનો કે વિશ્વનો સૌથી લોબો કેબલ બ્રિજ બનશે હવે જોઈએ અઠ્યાવીસમો જિલ્લો મોરબી તો આ મોરબી જે સુરેન્દ્રનગર રાજકોટ અને જામનગરમાંથી બનાવવામાં આવ્યો અને મિત્રો આપણે જાણીએ છીએ મોરબી જિલ્લામાં મચ્છુ નદી આવેલી છે અને આ મચ્છુ નદીમાં ઓગણીસોને ઓગણ એંસી વન નાઇન સેવન નાઇન ઓગણીસો ને મચ્છુ નદીનો ડેમ તૂટ્યો હતો અને તેણે ખૂબ જ ભારે હોનારત સર્જી હતી અને આ સમયે મુખ્યમંત્રી હતા બાબુભાઈ જસભાઈ પટેલ બાબુભાઈ જે પટેલ તેમના સમયમાં આ મોરબીમાં મચ્છુ નદીની હોનારત થઈ હતી હવે જોઈએ ઓગણત્રીસમો જિલ્લો બોટાદ જે અમદાવાદ અને ભાવનગરમાંથી બનાવવામાં આવ્યો આ બોટાદ એક ગેલો નદીના કિનારે આવેલ છે મિત્રો ભગવાન સ્વામિનારાયણ જેઓ આ ગેલો નદીમાં સ્નાન કરતા હતા આ મોરબીમાં સારંગપુર અને ગઢપુર પણ આવેલા છે અને સારંગપુર ખાતે હનુમાનજીનું મંદિર આવેલું છે અને આ ઉપરાંત મિત્રો આ સારંગપુરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના પરમપૂજ્ય મહંત સ્વામી એમના પુરોગામી જેમની સમાધિ સારંગપુર ખાતે આવેલી છે આગળ જોઈએ તો ત્રીસમો જિલ્લો બન્યો ગીર સોમનાથ તો આ ગીર સોમનાથ એ જુનાગઢ જિલ્લામાંથી બનાવવામાં આવે અને મિત્રો તેનું મુખ્ય મથક એ વેરાવળ છે અને તે હિરણ નદીના કિનારે આવેલું છે ત્યારબાદ એકત્રીસ નંબરનો જિલ્લો બન્યો અરવલ્લી જેનું મુખ્ય મથક છે મોડાસા જે માજમ નદીના કિનારે આવેલું છે અને મિત્રો આ અરવલ્લી જિલ્લામાં શામળાજી આવેલું છે શામળાજી એક તાલુકો છે અને અરવલ્લી જિલ્લામાં બીજો એક તાલુકો છે ભીલોડા તો આ શામળાજી ખાતે મેળો ભરાય છે અને તેઓ શામળ વન પણ આવેલું છે ત્યારબાદ જોઈએ બત્રીસમા નંબરનો જિલ્લો મહિસાગર આ મહિસાગર જિલ્લો ખેડા અને આણંદમાંથી બનાવવામાં આવ્યો આ મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક છે લુણાવાડા જે મહી નદીના કિનારે આવેલું છે અને આ મહી નદી ઉપર કણા કડાણા અને વણાકબોરી એમ બે ડેમ બનાવવામાં આવે છે અને તેત્રીસમો જિલ્લો છે છોટા ઉદેપુર જે વડોદરા જિલ્લામાંથી બનાવવામાં આવે છે તો મિત્રો અહીંયા થઈ ગયા આપણા તેત્રીસ જિલ્લાઓ તો ગુજરાતનો એક એવો જિલ્લો છે કચ્છ જેમાંથી હજુ સુધી એક પણ જિલ્લો બનાવવામાં આવ્યો નથી અને ગુજરાતનો એકમાત્ર એવો જિલ્લો છે વલસાડ જે માત્ર એક જ જિલ્લાની સરહદને સ્પર્શે છે તો મિત્રો ગુજરાતના કયા જિલ્લાઓ કયા કયા જિલ્લાઓની સરહદને સ્પર્શે છે તેને લગતો આપણે નેક્સ્ટ વિડીયો જોઈશું તો અમારી સાથે બનાવી રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો આપ સૌનો ખૂબ ખૂબ આભાર